આંકડાઓ રજૂ કરી દેવાથી દેશ વિકાસ નથી કરી શકતો, રાહતની સાથે ગ્રોથ પણ એટલો જ મહત્વનો છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 23 જુલાઈએ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવાના છે. તેમની માટે સૌથી મોટા પડકારો કયા કયા છે અને શું આ મોટા પડકારને પાર પાડવામાં મોદી સરકાર 3.0 સફળ રહેશે? જોઈએ આ બજેટને લઈને ખાસ રજૂઆતમાં. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ એ સમય આવી રહ્યું છે જ્યારે ખાદ્ય મોંઘવારી સૌથી ઉચ્ચ સ્તર પર છે. દાળ, ચોખા, લોટ, તેલ અને શાકભાજીના ભાવ આસમાને છે. દેશમાં ટામેટાના સરેરાશ ભાવ 80 રૂપિયે કિલો છે. બટાકા પણ 35-40 રૂપિયે કિલોના ભાવે મળી રહ્યા છે. ચોખા 40 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે તો ખાંડ 44 રૂપિયે કિલો છે અને તુવેર દાળની કિંમત 170 રૂપિયે કિલો છે. તમામ વસ્તુઓના ભાવ આસમાને છે. રિઝર્વ બેંક આશરે 2 વર્ષથી મોંઘવારી ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તમામ પ્રયાસો છતાં ખાણીપીણીની વસ્તુઓમાં મોંઘવારી ઘટાડી શકાઈ નથી, ન તેનો કોઈ તોડ શોધી શકાયો છે. મોંઘવારીના આંકડા જોઈએ તો તેમાં સૌથી વધુ ખાણીપીણીની વસ્તુઓ જ અધધ ભાવે વધી રહી છે. જૂન મહિના દરમિયાન રિટેલ મોંઘવારી દર 5.08% હતી, જો કે તેની અંદર ખાદ્ય મોંઘવારીના દર 9.36% નોંધાયા હતા. આ જ પ્રકારે જૂન મહિનામાં જથ્થાબંધ મોંઘવારીનો દર તો 3.38% પર હતો, જો કે જથ્થાબંધ મોંઘવારીમાં ખાદ્ય મોંઘવારીનો દર 10.87% નોંધાયો હતો. આ ખાદ્ય મોંઘવારી દરને કારણે રિઝર્વ બેંક વ્યાજદરને પણ ઘટાડી શકતી નથી, જેના કારણે લોન પણ મોંઘી બની રહી છે. મોંઘી લોનને કારણે ગ્રોથને પણ મદદ નથી મળી રહી. મોંઘા દેણા અને મંથર ગતિના વિકાસને કારણે રોજગારીનું બજાર પણ મંદ છે. એટલે કે મોંઘવારીનો કોઈ તોડ મળ્યો તો વિકાસ અને રોજગારીના મોરચે પણ સફળતા મળી શકે છે, પરંતુ ખાદ્ય મોંઘવારીનો ઉપાય આટલો સરળ નથી લાગી રહ્યો. બીજી તરફ વાતાવરણ પણ હજુ સુધી ખેતીને અનુકૂળ નથી બની શક્યું. ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં અત્યાર સુધી વરસાદમાં પણ ઘટાડો થયો છે અને દક્ષિણ તેમજ મધ્ય ભારતમાં પૂરનો ખતરો વધ્યો છે. બંને પરિસ્થિતિ સારા ખેત ઉત્પાદન માટે યોગ્ય નથી. એવામાં ઉત્પાદન પ્રભાવિત થયું તો ખાદ્ય મોંઘવારીને વધતી અટકાવી વધુ મુશ્કેલ બનશે. એવું કહી શકાય છે કે બજેટમાં નાણાપ્રધાન માટે સૌથી મોટો પડકાર ખાદ્ય મોંઘવારી લાગી રહી છે. જોવું રહ્યું કે નાણાપ્રધાન બજેટમાં આ પડકારને કેવી રીતે પાર પાડે છે. બ્યુરો રિપોર્ટ, TV9.